ભુજના ઐતિહાસિક રાજાશાહી સમયના હમીરસર તળાવમાં ગટરના દૂષિત પાણી મિશ્રિત થઈ રહ્યા છે, જેના કારણે હમીરસર તળાવની ભારે અવદશા જોવા મળી રહી છે। ભુજ શહેરમાં આવેલ ઐતિહાસિક હમીરસર તળાવ દયનીય હાલતમાં જોવા મળી રહ્યું છે। પાલિકાના પાપે તળાવમાં ગટરનું દૂષિત પાણી મિશ્રિત થઈ રહ્યું છે। ભુજ નગરપાલિકા તળાવની જાળવણી કરવામાં નિષ્ફળ ગઈ છે, જેના કારણે તળાવ દયનીય હાલતમાં જોવા મળી રહ્યું છે। ભુજના ઉમેદનગર વિસ્તાર પાસે ભરાયેલા ગટરના દૂષિત પાણી હમીરસર તળાવમાં જાય છે, જેના કારણે શહેરની શોભા સમાન તળાવ આજે દૂષિત બન્યું છે। હમીરસર તળાવને કાંકરિયા તળાવ જેવું બનાવ મોટી મોટી જાહેરાતો પાલિકા દ્વારા કરવામાં આવી હતી। ભુજ નગરપાલિકા જાહેરાતો માત્ર કાગળ પર રહી છે, પરિણામે તળાવ જાળવણી નહીં થવાના કારણે દયનીય સ્થિતિમાં વારસો જોવા મળી રહ્યો છે। હમીરસર તળાવ ભુજવાસીઓની લાગણી સાથે જોડાયેલું છે। અગાઉ પણ અનેક વાર તળાવ જાળવણી માટે નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં તળાવની જાળવણી માટે પાલિકા દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી, પરિણામે તળાવની આજે ભારે અવદશા જોવા મળી રહી છે। માત્ર ભુજ નહીં પરંતુ દેશ વિદેશમાં વસતા કચ્છીઓ માટે પણ ગૌરવ હતું એવું ઐતિહાસિક હમીરસર તળાવ ઓગણે એની સમગ્ર કચ્છીઓ આતુરતાથી રાહ જોતા હોય છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ વર્ષે હમીરસર ભરાયું જરૂર છે, પરંતુ એ વરસાદનું પાણી નહીં ગટરના પાણીથી ભરાયું છે। અને જે આ તંત્રની બેદરકારી છે કે લાંબા સમયથી એની મુખ્ય આવોમાં ગટરનું પાણી હતું એ બંધ કરવામાં આવ્યું નહીં, એના લીધે આવું થયું છે। અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, ચીફ ઓફિસરને પણ જાણ કરી હતી, છતાં કોઈ પગલાં ન લેવાતા આ ગટરનું પાણી હમીરસરમાં ગયું છે। રોજ અસંખ્ય લોકો આમાં નાહે છે, આ પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા છે, આમાં સંડોવાયેલા લોકો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ। આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ભુજ નગર સેવા સદનની ટીમ છેલ્લા 20 દિવસથી ખડે પગે વિપોર્જોય વાવાઝોડું હોય કે પાણીનો સપ્લાય હોય કે ડ્રેનેજની તકલીફ હોય, એમાં 24 કલાક 24/7 રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહી છે। એમાં અમુક જગ્યાએ જે ગટરના જે આપણા મેન હોલ હોય એના ઢાંકણા જે અમુક લોકો દ્વારા ખોલી નાખવામાં આવે છે, એને કારણે એ કચરો આગળ જતાં સિલ્ટિંગ થતો હોય છે। તો એ સિલ્ટિંગ અત્યારે અમને આપણું સ્મૃતિ મંદિર જે ખેંગારબાગની પાછળ આવેલું છે ત્યાં અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે લાઇન બદલાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે, જેને કારણે એ જગ્યાએ બ્લોકેજ થયેલું છે, જેથી કરીને પાછળનો જે ભરાવો છે એ બીજા મેનહોલમાંથી બહાર નીકળતું હોય છે। મંગલમ 4 રસ્તા પાસે આવેલ ટીવી કોલોની જે છે ત્યાં જે બે મેનહોલ છે એમાંથી ગટરનું પાણી બહાર આવે છે, પણ એ મેન હમીરસરમાં નથી જતું, કારણ કે વચમાં પાઇપ કલવટ છે જે ઉમેદનગરને જોડે, તે પાઇપ કલવટની અંદરની સાઇડમાં જે પાણી છે એમાં એ પાણી જાય છે। પણ અમે ડી વોટર સેટ લગાડી એ બધું પાણી ઉલેચી લઈશું અને આવનારા 48 કલાકમાં આ તકલીફમાંથી સૌને મુક્તિ મળશે એવી મારી ધારણા છે અને અમને ખાતરી પણ છે।